સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન જે પ્રકારે હાલ ચાલી રહ્યું છે તેનાથી યુવાનો હોય વેપારી હોય કે નાના ખેડૂતો હોય તમામ પ્રકારે 18 વર્ણની પ્રજા ખૂબ ત્રાહિમામ થઈ ગઈ છે. આપે જોયું હશે કે બેકાર બેરોજગાર યુવાનોને જે પ્રકારે એમની સાથે છેતરપિંડી થઈ રહી છે જે પ્રકારે એમની મશ્કરી થઈ રહી છે. પરીક્ષાઓના નામે છેલ્લા અનેક વર્ષોથી એ લોકોની ભરતી થતી નથી અને જે કંઈ પરીક્ષાઓ થાય એમાં ભયંકર રીતે બેદરકારી અને ચોરી સામે આવે છે, કોપી કેસ સામે આવે છે, પેપર લીકેજ થાય ફૂટે એમાં હજારો લાખો યુવાનોની જિંદગી આજે દાવ પર લાગી ગઈ છે. સામે પક્ષે ખેડૂત સંપૂર્ણપણે બેહાલ થયો છે. પહેલા દુષ્કાળની પરિસ્થિતિ હતી, ત્યાર પછી અતિવૃષ્ટિ થઈ અને પછી કમોસમી વરસાદ થયો, બધી જ રીતે ખેડૂત પાયમાલ થયો છે. નથી એને ટેકાના પૂરતા ભાવ મળતા. જે કોંગ્રેસના શાસનની અંદર 2014 પહેલા કપાસના ભાવ 1400 રૂપિયા મળતા હતા એની જગ્યાએ હાલે ભાવ 700-800-600 રૂપિયા પહોંચી ગયા. આ જ પ્રમાણે મગફળીના ભાવ હોય કે પછી બીજી અન્ય કોઈ પણ જીરાના ભાવ હોય, દરેક ખેત પેદાશની અંદર ખેડૂતોને કોઈ પણ પ્રકારના ભાવ મળતા નથી. સામે પક્ષે ફરજિયાત વીમાની અંદર ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. અને જ્યારે એક તરફ રાજ્ય સરકાર અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ જાહેર કરેલો છે, ત્યારે વીમા કંપનીઓ આ ખેડૂતોને વીમાનું જે પ્રીમિયમ છે એની સામે કોઈ જ પાક વીમાનું પડતર ચૂકવતા નથી. બીજી તરફ નાના વેપારીઓ પણ આજ બેહાલ થઈ ગયા છે. જે પ્રકારે દેશની અંદર મંદીનો માહોલ છે, આજે ઘર ઘર મંદી એ પ્રકારનો માહોલ છે અને ક્યાંય પણ કોઈ વેપાર ધંધા જીડીપી જે પ્રકારે આજે ખૂબ નીચે તળિયે બેસી ગયો છે. 45 વર્ષની અંદર ક્યારેય બેરોજગારી નથી એટલે પ્રમાણમાં મોટી બેરોજગારીનો અજગર અત્યારે સમગ્ર દેશને ભરડો લઈ રહ્યો છે. ગુજરાતની અંદર ગુજરાત મોડેલની જે વાત કરી અને દેશમાં લોકોએ જે રીતે ગયા હતા એ ગુજરાત મોડેલ આજે સંપૂર્ણપણે કકડભૂષ થઈ ગયું છે, ત્યારે તમામ જનતાઓની વેદનાને વાચા આપવા માટે આગામી કાલે 30 તારીખે આરટીઓ સર્કલ ખાતે હજારોની સંખ્યામાં યુવાનો, ખેડૂતો, વેપારીઓ અને આમ જનતા એ ઉમટી પડવાની છે અને ત્યાં લોકોનો અવાજ કોંગ્રેસ પક્ષ મજબૂત રીતે મૂકશે અને અમે સરકારને ફરજ પાડીશું કે એ લોકોએ જનતાને પક્ષે વિચારવું પડશે અને જનતાની વેદનાને એમણે સાંભળવી પડશે. આ કોઈ એક દિવસની ઇવેન્ટ નથી, એક દિવસનો કોઈ કાર્યક્રમ નથી, સતત ચાલતો કાર્યક્રમ છે. હમણાં જ અમે લોકો તમામ જિલ્લાઓની અંદર આ જનવેદનાના કાર્યક્રમો થયા. ગઈકાલે પણ સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કાર્યક્રમો થયા છે. તમામ જિલ્લાઓમાં એના આવેદનપત્રો આપવાના છે. એટલે ત્યારબાદ અમે લોકો વિધાનસભાના ઘેરાવ સુધી પણ અમારી તૈયારી છે. આગામી 9મી તારીખે વિધાનસભાનું સત્ર ચાલુ થાય છે ત્યારે આક્રમકથી આક્રમક કાર્યક્રમો કોંગ્રેસ પક્ષ આપશે અને જે કંઈ જનતાના પ્રશ્નો છે એ પ્રશ્નો માટે જે કંઈ કરવું પડશે કોંગ્રેસ પક્ષ તરફથી એ ચોક્કસપણે કોંગ્રેસ પક્ષ ખૂબ ઉગ્રતાપૂર્વક મક્કમતાથી સંવિધાનની મર્યાદામાં રહીને કરશે. આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી સંસદીય પ્રણાલીઓ બિલકુલ પડી ભાંગી છે. 3 દિવસના સેશનની અંદર મુખ્યત્વે શું કામગીરી થશે એ કામકાજ સલાહકાર સમિતિની અંદર નક્કી થતું હોય છે. સરકારી બિલો આવી રહ્યા છે પણ એ સરકારી બિલો અમને ફક્ત એક દિવસ અગાઉ આપવામાં આવે છે અને જે એક દિવસ અગાઉ એ બિલોની અમે પૂરેપૂરો અમે અભ્યાસ ના કરી શકીએ. એ બિલોમાં શું એ લોકો ષડયંત્ર કરવા માંગે છે અથવા કોઈ સુધારણા કરવા માંગે છે, સારી બાબત છે, ખરાબ બાબત છે, એ એક દિવસ પહેલા જ અમને ખબર પડતી હોય છે. એટલે મુખ્યત્વે સરકારી બાબતો આવશે અને પ્રશ્નોત્તરી આવવાની, પરંતુ અમે તમામ મોરચે આ સરકારને ઘેરવાના છીએ. આ સરકાર મહારાષ્ટ્ર હોય, હરિયાણા હોય કે કર્ણાટકા હોય, ઉત્તર પૂર્વી રાજ્યો હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી છળ કપટથી અને ગેરરીતિઓ આચરીને તમામ નૈતિક મૂલ્યોને એક તરફ કરી અને જે પ્રકારે સરકારો બનાવવાની જે એમને કોશિશ કરી છે એને સમગ્ર દેશે નકારી કાઢી છે અને લોકો હવે ભારતીય જનતા પાર્ટીને એક જૂઠી પાર્ટી તરીકે જોઈ રહ્યા છે. બિલકુલ હંગામેદાર રહેવાનું, હંગામેદાર ઇન ધ સેન્સ કે જો કોઈ પ્રજા વિરોધી કોઈ નીતિ એ લોકો લાવશે તો અમે એને ચલાવી દેવાના નથી. પ્રવર્તમાન જે મુદ્દાઓ, ખાસ કરીને ખેડૂતોના મુદ્દાઓ છે, સ્કૂલોનું મર્જર છે, આજે ગુજરાતની અંદર 6000 શાળાઓ બંધ થવા જઈ રહી છે. કોંગ્રેસના શાસનની અંદર ખૂબ મહેનત કરીને શાળાઓ ચાલુ કરવામાં આવી હતી. ગુજરાતનો નાનામાં નાનો ગરીબમાં ગરીબ બાળક પછી 10 વિદ્યાર્થીઓ હોય તો 10 વિદ્યાર્થીઓ માટે પણ કોંગ્રેસની સરકારે સ્કૂલો બનાવી હતી. એ તમામ સ્કૂલો હવે આ લોકો બંધ કરી અને ખાનગી શિક્ષણના ધંધાર્થીઓને
માલામાલ કરવા માટે એમને ફાયદો કરાવવા આપવાની જે ચાલ છે અને અમે આ વખતે વિધાનસભામાં એક્સપોઝ કરવાના છીએ એને લોકોને ખુલ્લા પણ 3 દિવસના મુદ્દાની અંદર ખાસ તો એક તો મહત્વનો શિક્ષણનો મુદ્દો છે, ખેડૂતોનો મુદ્દો છે, બેકાર યુવાનો માટે રોજગારીનો પ્રશ્ન છે, વેપારીઓનો પ્રશ્ન છે, આજે લોકોને પાણી પીવા માટે એક તરફ અતિવૃષ્ટિ છે, બીજી તરફ પાણીની સમસ્યા છે, પાક વીમાનો પ્રશ્ન છે, અનેક મુદ્દે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે નિષ્ફળ જઈ રહી છે એ બાબતે અમે વિધાનસભાની અંદર એ લોકોને આક્રમક રીતે ઘેરીશું.